જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધી આપણે સાદા વર્તમાન કાળના સાદા ભૂતકાળના સાદા ભવિષ્યકાળના હકાર નકાર અને સાદા પ્રશ્નાર્થ વાક્યો આપણે જોયા હવે આપણે જોવા જઈ રહ્યા છીએ ચાલુ વર્તમાન ચાલુ વર્તમાન ઓકે તો જોઈએ એની વાક્ય રચના કરતા પ્લસ એમ ઇઝ આર પ્લસ ક્રિયાપદનું આયનજી વાળું રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ રેડી એટલે કે કર્તા કર્તા પ્રમાણે ટૂબી ના રૂપ એમિજાર તો એમ કોની સાથે તો આઈ સાથે એમ હિસ ઈટ અને એકવચન નામ સાથે ઈસ જ્યારે અને બહુવચન નામ સાથે આર આવે છે ઓકે હવે વોઇસ આપણી પાસે નવો કર્તા આવે છે એ કર્મ ત્યાર પછી એમ ઇઝ આર નવા કર્તા પ્રમાણે એમ ઇઝ આર વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોવા જઈએ છીએ ચાલુ ભવિષ્યકાર તો પેસી વોસમાં ક્રિયાપદનું ભૂતકૃદંત રૂપ આવે આઈએનજી વાળું રૂપ આવે તો આઈએનજી ને ક્યાં મૂકવા જવાનું ક્યાંય નહીં સાથે જ રાખવાનું છે એટલે કે વધારાનો શબ્દ બિયંગ સિમ્પલ મોડલ ઓક્ઝિલરી હતી એટલે એમાં મૂળરૂપ બી આવ્યું હવે આ ચાલુ ચાલુકાળ છે ચાલુ ચાલુકાળ છે એટલે બીને આઈએનજી પ્રત્યે લગાડતા બીઇંગ થાય છે અને ક્રિયાપદનું રૂપ ત્યાર ત્યાર પછી પછી અન્ય શબ્દ બાય અને તો આ છે આપણી સેન્ટેન્સ પેટર્ન સૌથી પહેલા આપણને નવો કરતા કર્મ સ્વરૂપે મળે છે ત્યાર પછી નવા કરતા પ્રમાણે ટુબીના ના રૂપ ચાલુ ચાલુકાળ છે એટલે વધારે પેસિવ વોઇસ છે એટલે ક્રિયાપદ નું ભૂતપૂદંત રૂપ અને ત્યાર પછી અન્ય શબ્દ અને બાય અને કરતાની કર્મ વિભક્તિ ઓકે તો હવે આપણે જોઈએ વાક્ય આઈ એમ ટીચિંગ

ઓકે ચાલો હવે કરતા સિવાય કઈ બાકી છે નથી તો શું મૂકવાનું બાય અને આઈ ની કર્મ વિભક્તિ મી એવી જ રીતે વી આર પ્લેઈંગ અ ગેમ નાવ પ્લે એટલે રમવું શું રમવું એટલે વધારાનો શબ્દ બિંગ રેડી પ્લે નું રૂપ પ્લે હવે કરતા સિવાય કઈ બાકી રહ્યો નહી તો શું મૂકવાનું નાવ રાઈટ હવે કરતા સિવાય કઈ બાકી છે નથી તો શું મૂકવાનું બાય વિની કર્મ વિભક્તિ આર વોટરિંગ ધ પ્લાન્ટ

રૂપ ભૂત કુદન ચાલો હવે કરતા સિવાય કઈ બાકી છે હા એટ ધીસ ટાઈમ ઓકે ચાલો હવે કરતા સિવાય કઈ બાકી છે નાય તો શું મૂકવાનું બાય અને યુ ની કર્મો વિભક્તિ યુ તો તે અત્યારે તેનું ખેતર ખેડી રહ્યો છે તો ખેડવું શું ખેડવું હિઝ ફિલ્ડ ફિલ્ડ એક વચન છે એટલે is ચાલુ કાળ છે એટલે વધારાનો શબ્દ બીંગ અને પ્લોગ નું ભૂતકુદંત રૂપ પ્લોગ રેડી હાલો હવે અહીંયા નાવ છે અન્ય શબ્દ એને આપણે આ વખતે છેલ્લે લખશું તો કે બાય હિમ નાવ એટલે કે અન્ય શબ્દ છે બાય ની પેલા લખો તોય ચાલે અને છેલ્લે લખો તોય ચાલે એમાં કઈ ફેર પડતો નથી

રેડી હવે ગ્લાસ છે મિલ્ક નો ગ્લાસ એક વચન છે એટલે ટુ બી નું રૂપ ઇઝ ચાલુ કાર્ડ છે ચાલુ કાર્ડ છે એટલે વધારાનો શબ્દ બિંગ ડ્રિંક નું ભૂતકુદન રૂપ ડ્રંક ડ્રિંક ડ્રેન્ક ડ્રંક ચાલો હવે કરતા સિવાય કઈ બાકી છે નથી બાકી તો શું મૂકવાનું બાય હોય The Cows are આર ગ્રેઝિંગ grass ઓકે ગાયો ઘાસ ચરી રહી છે તો શું ચરવું ધ ગ્રાસ શું ચરવાની વાત છે ધ ગ્રાસ ગ્રાસ ઘાસ છે એક વચન આવે જથ્થો છે એટલે ઇઝ ચાલુ કાળ છે એટલે વધારાનો શબ્દ બિંગ ગ્રેઝ નું ભૂતકુદાંત રૂપ શું થાય તો કે ગ્રેઝ રેડી ચાલો હવે કરતા સિવાય કઈ બાકી છે નથી બાકી તો શું મૂકવાનું બાય ધ કાઉસ મેજીશિયન ઇઝ સોવિંગ ટ્રિક્સ શું એટલે બતાવવું શું બતાવે છે ધ ટ્રિક્સ તો ટ્રિક્સ બહુવચન છે એટલે આર ચાલુ કાળ છે એટલે વધારાનો શબ્દ બિંગ અને સો નું રૂપ સો ડે ચાલો હવે કરતા સિવાય કંઈ બાકી છે નથી તો શું મૂકવાનું બાય અ મેજિશિયન અ પ્લમ્બર પ્લમ્બર છે એ નળ ફીટ કરી રહ્યો છે તો શું ફિટ કરવું લગાડવું શું લગાડવું ધ નળ ધન છે એટલે આર વર્તમાન કાળ એટલે ચાલુ કાળ છે એટલે વધારાનો શબ્દ બિંગ ફીટ નું રેડી ચાલો હવે કરતા સિવાય કઈ બાકી છે નથી તો શું મૂકવાનું બાય અ અબર ઓકે નાઇન્થ વન કોબલર Is making a pair of shoes. बूटनी जोड़ी बना रो तो शु बेर शू હવે પેર છે એક જ પેર છે એટલે ટુ રૂપ ચાલુ કાર્ડ છે એટલે વધારાનો શબ્દ નું રૂપ શું થાય મેડ રેડી ચાલો હવે કરતા સિવાય કઈ બાકી રહ્યો નહી તો શું મૂકવાનું બાય અ અબ્લ ડ્રાઈવર ઇઝ ડ્રાઈવિંગ અ કાર સેફલી તો ડ્રાઈવ એટલે ચલાવવું શું ચલાવવું અ કાર વચન છે એટલે ઈજ ચાલુ કાર્ડ છે એટલે વધારાનો શબ્દ બીંગ હવે ડ્રાઈવ નો ભૂત કૃદાંત ડ્રાઈવ રેડી ચાલો હવે કરતા સિવાય કઈ બાકી રહ્યું હા શું છે તો કે સેફલી ઓકે ચાલો હવે કરતા સિવાય કઈ બાકી છે નથી તો શું મૂકવાનું બાય અ ડ્રાઈવ રેડી તો વિદ્યાર્થી મિત્રો આ છે આપણા ચાલુ વર્તમાન કાળના વિધાન વાક્યો છે એમાં કર્તા પ્રમાણે ટૂબી ના રૂપ એમિઝાર લખવાનું હોય છે ત્યાર પછી ચાલુ કાળ છે એટલે ક્રિયાપદનું આએનજી વાળું રૂપ આવે છે જ્યારે એને પેસીવ વયસમાં રૂપાંતર કરવામાં આવે છે ત્યારે ટૂબી ના રૂપ એમને એમ જ રહે છે પરંતુ ચાલુ કાળ હોવાથી એમાં વધારાનો શબ્દ બિંગ આવે છે અને મુખ્ય ક્રિયાપદનું ભૂતકૃદન રૂપ આવે છે રેડી તો તમને આ ચાલુ વર્તમાન કાળના વિધાન વાક્યો છે એ સારી રીતે સમજાઈ ગયા હશે કદાચ જો તમને ન સમજાણું હોય તો આ લેક્ચરને ફરી એકવાર રિપીટ કરીને જોઈને તમને તમારા મનમાં રહેલા ડાઉટ છે એને તમે ક્લિયર કરી શકો છો રેડી વધુ નેક્સ્ટ લેક્ચરમાં આપણે વધારાના નકાર વાક્યો અને પ્રશ્નાર્થ વાક્યો જોઈશું ત્યાં સુધી જય સ્વામિનારાયણ